નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે આપણે વિષય ભણીશું વિજ્ઞાન. એની અંદર પ્રકરણ 2 છે. પ્રકરણ 2 નું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. તો ધોરણ 10 ની અંદર ચેપ્ટર 2 ની અંદર આજે આપણે ભણીશું લેક્ચર 13. ઓકે, લેક્ચર 13 નો ટોપિક છે એસિડ અને બેઝ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. ઓકે, અથવા પાણી સાથે પ્રક્રિયા કરીને કયા આયનો ઉત્પન્ન કરે છે તે જોવાનું છે આજે આપણે. તો જુઓ, ટોપિક છે એસિડ અને બેઝ પાણી સાથે પ્રક્રિયાથી કયા આયનો ઉત્પન્ન થાય છે તે જણાવો. ઓકે, હવે આગળના લેક્ચરમાં તમે ભણી ગયા છો કે એસિડ માટે કયો આયન જવાબદાર છે, એચ પ્લસ. બેઝ માટે કયો આયન જવાબદાર છે, તો ઓએચ માઇનસ. ઓકે, તો જુઓ, એસિડને પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન આયન એટલે કે એચ પ્લસ અથવા હાઇડ્રોનિયમ આયન એચ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કરે છે. ઓકે, આ કેવી રીતે એચ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કરે છે તો એક સમીકરણ દ્વારા સમજીએ. કે અહીં આપ્યું છે કે એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન આયન એટલે કે એચ પ્લસ, એ તમને ખબર જ છે કે એસિડ માટે કયો આયન જવાબદાર છે, એચ પ્લસ. અથવા હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન આ શબ્દ તમારા માટે નવો છે. તો હાઇડ્રોનિયમ આયન એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ જોઈએ. ચલો, અહીં આપેલું છે એસિડ. ઓકે, એસિડ આપણે આગળની પ્રવૃત્તિ કરી હતી એની અંદર HCl ઉત્પન્ન થતો હતો. તો આપણે લઈએ એસિડ HCl. ઓકે, પાણી લઈએ H2O. એટલે એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી H પ્લસ આયન, એસિડ માટે H પ્લસ છે એ તો ખબર જ છે તમને. બીજો કયો આયન? હાઇડ્રોનિયમ આયન. ઓકે, એ કેવી રીતે ઉત્પન્ન થાય છે જુઓ. HCl H2O સાથે પ્રક્રિયા કરશે એટલે પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે અહીં શું બનશે? H2, બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયાથી ઉમેરાશે એટલે શું બનશે? H3O+. બાકી શું વધ્યું? Cl, Cl-. ઓકે, HCl એટલે આ હાઇડ્રોક્લોરિક એસિડ આ છે પાણી, H3O પ્લસ અહીં જોઈએ પ્રમાણે હાઇડ્રોનિયમ આયન. ઓકે, અને આ Cl માઇનસ એટલે ક્લોરાઇડ આયન. એટલે એસિડ પાણી સાથે પ્રક્રિયાથી હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે છે. ઓકે, આ વાક્ય ક્લિયર? એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન આયન એચ પ્લસ અથવા હાઇડ્રોનિયમ આયન એચ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કરે છે. ઓકે, એચ પ્લસ કેવી રીતે? તો હેરનેસનો સિદ્ધાંત છે કે જે એસિડ પાણીની અંદર પ્રક્રિયા કરે અને એચ પ્લસ આપે છે. આહેરનીયસ પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો, લોરી પ્રોસ્ટેન. ઓકે, એના મત મુજબ એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે. ઓકે, હવે હાઇડ્રોજન આયનો જે એચ પ્લસ આયનો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ઓકે, પોતે કોઈ દિવસ એકલા રહી શકે નહીં એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તે પાણી સાથે સંયોજાયા બાદ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, એટલે એચ પ્લસ હાઇડ્રોજન આયન એ સ્વતંત્ર રહી શકતો નથી એટલે પાણી સાથે સંયોજાય એટલે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે એ અસ્તિત્વ ધરાવે છે. એટલે એચ પ્લસ આયન પાણી સાથે સંયોજાયા બાદ એ અસ્તિત્વ ધરાવે છે એટલે કે H3O પ્લસ બને છે. આમ હાઇડ્રોજન આયનોને હંમેશા એચ પ્લસ અથવા હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ સ્વરૂપે દર્શાવવું જોઈએ. ઓકે, ફરીથી સમજી લો, હાઇડ્રોજન આયનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, તે પાણી સાથે સંયોજાયા બાદ અસ્તિત્વ ધરાવે છે એટલે કે H3O પ્લસ ઉત્પન્ન કરે છે.
આમ હાઇડ્રોજન આયનોને હંમેશા H+ અથવા હાઇડ્રોનિયમ આયનને H3O+ તરીકે દર્શાવવું જોઈએ. એટલે આ થઈ એસિડની વાત. છે એસિડ અને બેઝ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, કયા આયનો ઉત્પન્ન કરે છે, તો આ વાત કરી એસિડ અને પાણીની. હવે વાત કરીએ બેઝ અને પાણી. ઓકે, પહેલી બાજુ ચલો જોઈએ. હવે તમને ખ્યાલ છે બેઝ માટે કયો આયન જવાબદાર છે? OH માઇનસ. ઓકે, હવે કોઈ પણ બેઝ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે OH માઇનસ આયન છૂટો પડે છે, એટલે એ પોતે બેઝ તરીકે વર્તે છે. ઓકે, એટલે જુઓ બેઝની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. ઓકે, કોઈ પણ બેઝ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે એની અંદર આયનો છૂટા પડશે, એટલે એક આયન હશે એની અંદર OH માઇનસ. ચલો ઉદાહરણ જોઈએ કેવી રીતે. એક બેઝ છે NaOH. ઓકે, ને પાણી સાથેની પ્રક્રિયાથી એટલે જ્યારે NaOH છે પાણીની અંદર નાખવામાં આવે ત્યારે એની અંદર H+ ઓકે પ્લસ OH માઇનસ આયન છૂટા પડે છે. ઓકે, એટલે જે બેઝ છે એ કયો આયન ઉત્પન્ન કરે છે? હાઇડ્રોક્સાઇડ આયન. આ જે લખ્યું છે તે હાઇડ્રોક્સાઇડ આયન. ઓકે, ચલો બીજું ઉદાહરણ લઈએ. કેવું છે? પાણીની અંદર નાખીશું એટલે એની અંદર બે આયન છૂટા પડશે, એક ધન આયન અને ઋણ આયન. ધન આયન તરીકે કે પ્લસ અને ઋણ આયન તરીકે OH માઇનસ H2O કે પ્લસ પ્લસ OH માઇનસ. ઓકે, એટલે આ પણ બે છે પાણીની અંદર નાખતા OH માઇનસ આયનની અંદર એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન શું કરે છે? છૂટો પડે છે. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ. MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ શું બનશે? Mg પ્લસ 2 પ્લસ OH કેટલા છે? 2 છે, એટલે 2 OH માઇનસ. ઓકે, હવે જુઓ બેઝની પાણી સાથેની પ્રક્રિયાથી એટલે બેઝની આ બધા બેઝ છે આ પાણી છે, એટલે જ્યારે કોઈ પણ બેઝને પાણીમાં નાખવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. ઓકે, આ બધા જે છે OH માઇનસ એ શું છે? હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. ચલો એસિડની વાત થઈ ગઈ, બેઝની વાત થઈ ગઈ, હવે વાત કરીએ બેઝના ગુણધર્મો. ઓકે, બેઝના ગુણધર્મો આપણે લગભગ લેક્ચર 1 ની અંદર જોયા હતા, તેમ છતાં ફરીથી જોઈ લો. બેઝના ગુણધર્મો, જે બેઝ પાણીમાં દ્રાવ્ય થઈ જાય ને એ જે દ્રાવણ બને એને શું કહેવામાં આવે છે? આલ્કલી. ઓકે, જુઓ જે બેઝ પાણીમાં દ્રાવ્ય થાય તેને આલ્કલી કહે છે. ઓકે, પરંતુ બધા બેઝ પાણીમાં દ્રાવ્ય થાય એવું બનતું નથી, બધા બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. એટલે સેકન્ડ પોઈન્ટ થશે, તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. ચલો એની સ્પર્શે, ચલો વાત કરીએ ત્રીજો પોઈન્ટ. તે સ્પર્શે સાબુ જેવા ચીકણા, તે સ્પર્શે કેવા હોય છે? સાબુ જેવા ચીકણા, તુરા અને ખવાઈ જાય એટલે કે ક્ષારીય ખવાઈ જાય તેવા હોય છે. ચોથો પોઈન્ટ જોઈએ, તે નુકસાનકારક હોવાને કારણે તેમને ક્યારે ચાખવા કે સ્પર્શ કરવા જોઈએ નહીં. ઓકે મિત્રો, ફરીથી સમજી લો, જે બેઝ પાણીમાં દ્રાવ્ય થાય એને શું કહેવામાં આવે છે? આલ્કલી. પરંતુ તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી, તે સ્પર્શે સાબુ જેવા ચીકણા, તુરા અને ખવાઈ જાય એટલે કે ક્ષારીય હોય છે, અને તે નુકસાનકારક હોવાને કારણે તેમને સ્પર્શ અથવા ચાખવા જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજી લો, એસિડ અને બેઝ પાણી સાથેની પ્રક્રિયાથી કયા આયન ઉત્પન્ન કરે છે? તો એસિડ કયા આયન ઉત્પન્ન કરે છે? H+ એસિડ H+ અને H3O+ બેઝ OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન, આ હાઇડ્રોનિયમ આયન. ઓકે વિદ્યાર્થી મિત્રો,
લેક્ચરને અંત સુધી સાંભળવા માટે થેન્ક યુ.